એટલે કામ કરીને બતાવવું પડે. બીજી ઇમ્પોર્ટન્ટ ડેટા હું કહેતા ભૂલી ગઈ, અરે કદાચ બેન કહેતા ભૂલી ગઈ, અમને જાપાન બાપાન ગણાયું, પણ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ અને આપણું ફેવરિટ પાકિસ્તાન, એ લોકોમાં બહેનો વધારે છે પાર્લામેન્ટમાં આપણા કરતા, ઇન્ડિયા કરતા. મેં સૌથી પહેલા કીધું, મેં સૌથી પહેલા કીધું કે આપણે ભૂલી જાઓ રિઝર્વેશન ને. તમે પોતે જેને કે ટીએમસી એ મમતા બેનર્જી કોઈ 40% બહેનો ને આપીશ ટિકિટ, તમે પોતે કહો ને કે અમે 50% બહેનો ને ટિકિટ આપશું, 50-30%. એટલે ના, એના પછી મારી બહેનો જીતશે, મારી બહેનો જીતશે, મારી રાજીકા બેન ને બોલ્યો બોલી હા પૂરું કરો, મારી બહેનો જીતશે, મારી બહેનો. એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દો સાહેબ, આ લોકો ઇક્વાલિટી ની વાત કરું છું, ઇક્વાલિટી ની વાત જ નથી કરતો, ઇક્વિટી ની વાત કરું છું. જેને કે લેટેસ્ટ છે, જયારે પેલું પાવર લિફ્ટિંગ હોય છે ને, તો બહેનોનું અલગ હોય છે ને ભાઈઓનું અલગ હોય છે. કેમ? કારણ કે કોઈ બી ભાઈ 200-300 કિલો ઉપાડી લેવે, કોઈ ઇક્વાલિટી માટે બહેનને બી હું સાથે રાખું, તો બેન બિચારી 200-300 કિલો ઉપાડી ના શકે. આ બિચારી ફિઝિકલી સાંભળો બેન, બેન માટે તમને બોલ્યા બિચારી ના ઉપાડી શકે, કારણ કે ફિઝિકલી ભગવાન એને એવી બનાવી છે, એટલે મેં એને બિચારી કહી, એટલે ના ઉપાડી શકે. સિમિલરલી અહીંયા આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે બટ નેચરલ છે કે જે બહેનોને, ને ત્યારે આ બહેનો પાસે બીજા અડધા સ્ટેટિસ્ટિક્સ હું તમારા એના પછી આપીશ, કે જ્યાં જ્યાં બહેનો પંચાયત કે જ્યાં જ્યાં બહેનો આવી છે ત્યાં ત્યાં બહેનોએ સરસ કેવા કામ કર્યા છે, એ પાછા હું બી સ્ટેટિસ્ટિક્સ, હું બી સાહેબ રિસર્ચ લઈને આવી છું, હું બી સ્ટેટિસ્ટિક્સ આપીશ. એટલે મારે એટલું જ કેવું છે કે બહેનોને ચાન્સ આપો, હા ચાન્સ જોઈએ છે, અને એ રિઝર્વેશન હશે તો આવશે, કારણ કે કોઈ પાર્ટી આમ જાગવાનું નથી. ઓકે, સમય થયો છે બેન, એક મિનિટ ડિમ્પલ બેન, આપણી પાસે સમય ઓછો છે, બ્રેક લઈએ છે, સમય એક બ્રેકનો છે, આ રસપ્રદ ચર્ચા